ભુજની જૂની રાવલવાડી તલાવડી વિસ્તારના જય બાબેરી ગ્રુપ દ્વારા હમીરસરમાં સફાઈ અભિયાન છેડાયું હતું. ગ્રુપના 40 જેટલા સભ્યોએ તેમજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ સાથે મળીને સફાઈ કરી હતી. જય બાબેરી ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી ઉનાળામાં મૂંગા પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે અવાડાઓની સફાઈ કરીને તેમાં રાબેતા મુજબ પાણી ભરવામાં આવે છે. આ ઉપરાંત પશુઓને ઘાસચારો અને પક્ષીઓને ચણ આપવાની કામગીરી પણ કરાઈ રહી છે. ત્યારે ઉનાળાનો પ્રારંભ થતાં આજથી આ સેવાકીય કાર્યોનો પ્રારંભ જય બાબેરી ગ્રુપ દ્વારા કરાયો હતો. અને અમારો આ જે પ્રોગ્રામ છે સફાઈ અભિયાનનો હતો અને શરૂઆત અમે ગાયના ચારાથી કર્યો છે અને બીજો પાણીનો પરબ છે જે અન્યથા એક ટાંકી ચાલુ છે ને હમણાં ઉનાળાની ગરમી વધારે થતાં પ્રાથમિકતા જણાતા કે ગરમી ઘણી છે એના કારણે અમે બીજી ટાંકીની શરૂઆત કરી છે. એનામાં નળ છે કે અંદર ટાંકી ધોવાની હતી જે કામકાજ એમાં મારા ગ્રુપના સભ્યોએ બાબેરી ગ્રુપના સભ્યોએ પૂરો કર્યો છે અને એને ઠંડક માટે અમે જે બોરા આવે છે એને ચોકફેર બાંધી ઠંડક માટે જ ખાસ કરીને એના માટે અમે બધો પૂર્ણ કામ કર્યું છે અને એના જે ઈદગોરની આજુબાજુની સફાઈ વેરો જે બધો કામકાજ તેમાં અમે મારા ગ્રુપના સભ્યો તેમજ નગરપાલિકા સ્ટાફે સપોર્ટ આપ્યો. વિશ્વ મહિલા દિન નિમિત્તે SOS ચિલ્ડ્રન વિલેજ ખાતે આરોગ્યલક્ષી જાગૃતિ માટે શિબિર યોજાઈ હતી. SOS વિલેજ તેમજ અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અદાણી મેડિકલ કોલેજના એસોસિએટ ઓફિસર ડૉક્ટર નરેન્દ્ર હિરાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને કેન્સર વિશેની માહિતી આપવામાં આવી હતી. કેન્સરનો રોગ હવે આધુનિક ટેકનોલોજીથી સાધ્ય બન્યો છે, ત્યારે જો કેન્સર થાય તો ગભરાયા વિના તાત્કાલિક સારવાર કરાવવા જણાવાયું હતું. આ ઉપરાંત કેન્સર વિશેની બેઝિક માહિતી પણ આપવામાં આવી હતી, જેમાં કયા કયા કારણોસર કેન્સર થઈ શકે છે અને કેન્સર જેવી બીમારીને અટકાવવા માટે કેવી તકેદારી રાખવી તેની સમજણ પણ આપવામાં આવી હતી. SOS વિલેજમાં ગામડાઓની 80-90 મહિલાને વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે એમને કેન્સરના વિશે બેઝિક માહિતી આપવા માટેનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. આ પ્રોગ્રામમાં કેન્સર વિશે મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. સામાન્ય રીતે માણસોના મગજમાં એવું હોય છે કેન્સર એટલે કેન્સલ, એની કોઈ જાતની સારવાર નથી, એનો કોઈ જાતનું ઈલાજ નથી અને એના માટે દર્દીને હવે કંઈ પણ થઈ શકશે. જે એમના માટે જે માન્યતા હતી એને દૂર કરવા માટે અને કેન્સર કયા કયા રોગ વસ્તુથી થાય છે, ધારો કે ગુટખા ખાવાથી, તમાકુ ખાવાના વ્યસનથી, સિગરેટ પીવાથી, બીડી, તમાકુ અથવા દારૂ જેવી વસ્તુના વ્યસનથી થાય છે અને એ બધી વ્યસનો દૂર કરી અને સારા આહાર લેવાથી કેન્સર આપણે ઓછું મટાડી, કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. અને સપોઝ કે દર્દીને કેન્સર થયું તો એની વહેલી તકે સારવાર કરવાથી કેન્સર મટી બી શકે છે, એના માટેનો આ પ્રોગ્રામ હતો. સેવા ટ્રસ્ટ ભુજ દ્વારા લોકોને રાહત દરે દવાઓ મળી રહે તે માટે ભુજમાં જેનરિક દવાઓનો સ્ટોર ચલાવવામાં આવે છે, તેમજ આ સંસ્થા દ્વારા લોકોને જેનરિક દવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેવામાં સંસ્થાના ઉપક્રમે ગાંધીધામ ખાતે જેનરિક મેડિસિન સ્ટોરનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. જેનરિક દવાના સ્ટોરના ઉદ્ઘાટન પૂર્વે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનરિક દવાના પ્રચાર પ્રસાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બજારમાં મળતી અન્ય દવાઓની તુલનામાં જેનરિક દવાઓ કઈ રીતે સસ્તી પડે છે અને આ દવાઓથી સાઇડ ઇફેક્ટ પણ થતું નથી તેની સમજણ લોકોને આપવામાં આવી હતી. આજના બુલેટિનમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.